કાઢજો એમાં પાના નંબર 19 ઉપર જે પાઠ છે ચોથો બે ખાનાનો પરિગ્રહ એ આજે આપણે સમજીશું એની પહેલા થોડો આપણે પરિચય સમજી લઈએ કે આ પાઠમાં આપણે શું સમજાવવામાં આવ્યું છે કે આપણે જરૂરિયાત કરતાં વધારે આપણે વાપરવું એ એક હિંસાની લાયક છે તો ગાંધીજી આમાં સમજાવવા માંગે છે કે આપણે જેટલું જોઈએ એટલું જ વાપરવું જોઈએ એટલું જ આપણે ઉપયોગમાં લેવું જોઈએ જરૂરિયાત કરતાં વધારે લેવું ખપ કરતાં વધારે લેવું એ આપણે એક હિંસાને પાત્ર બનીએ છે બરાબર તો આ ચોથાવાડમાં આપણે એ રીતે સમજવાનું છે જે ગાંધીજી છે એના પિતરાય ભાઈ છે જસવંત લાલ એના પોત્રી છે બરાબર એને ગાંધીજી સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રેનમાં જવાનું હતું તો એના પોત્રી છે એ બે ખાના ટ્રેનના આગગાડીમાં ટ્રેનમાં બે ખાના બુક કરાવે છે તો બે ખાનાની જરૂર નથી છતાં પણ એ બે ખાના બુક કરાવે છે બરાબર તો ગાંધીજી એને ઠપકો આપી અને બે ખાનાની બદલે એક ખાનું બુક કરાવી અને બીજું ખાનું સ્ટેશન માસ્તરને સોંપી દે છે કે જે આ બીજા પેસેન્જરો છે લટકે છે ટ્રેનમાં એના માટે બીજું ખાનું આપી દે છે તો આ જે પાઠ છે જેનું નામ છે બે ખાનાનો પરિગ્રહ અને એનું વર્ણન છે કેવું છે તો કે પ્રસંગ વર્ણન છે અને એના લેખિકા કોણ છે તો કે મનુબહેન ગાંધી બરાબર તો હવે આપણે આ લેખિકા વિશે થોડો પરિચય મેળવીશું તો તમે તમારા પાઠ્યપુસ્તકમાં ધ્યાન રાખજો મનુબહેન ગાંધીનો જન્મ કરાચીમાં થયો હતો બરાબર એનો જન્મ ક્યાં થયો હતો અહીં લખેલું છે જન્મ એનો ક્યાં થયો હતો કે કરાચીમાં કરાચી ક્યાં આવેલું છે તો કે પાકિસ્તાનમાં તેઓ મહાત્મા ગાંધીના પિતરાય ભાઈ જસવંતલાલના પુત્રી હતા બરાબર જે જસવંતલાલ છે ગાંધીજીના પિતરાય ભાઈ એના પુત્રી હતા બાપુના અંતેવાસી રહેલા મનુબહેને બાપુના જીવન પ્રસંગો સુંદર શૈલીમાં નિરૂપ્યા છે વિરાટ દર્શન અને બાપુ મારી માં તેમના જાણીતા પુસ્તકો છે જો અહીં મેં લખેલું છે તેમના જાણીતા પુસ્તકો કયા છે તો કે વિરાટ દર્શન અને બાપુ મારી માં બરાબર તો હવે આ પાઠમાં આપણે શું સમજવાનું છે એના વિશે થોડું જોઈએ આ પ્રેરક પ્રસંગ વર્ણનમાં મનુબહેન ગાંધીજીની સગવડો અંગે વિચાર કરીને બાપુ માટે ટ્રેનના ડબ્બાના બે ખાના માગી લાવે છે હવાઈ જહાજની મળતી સગવડને નકારીને બાપુ ટ્રેનમાં મુસાફરી કરવાનો આગ્રહ રાખતા હતા મનુબહેને બે ખાના માગ્યા છે એવી બાપુને ખબર પડતા પોત્રીને બાપુ ઠપકો આપે છે તેમજ સ્ટેશન માસ્તરને બોલાવીને બીજા ખાનાની સગવડ સ્વીકારવાની ના પાડે છે પોતાના ખપ કરતા વધારે વાપરવું એને બાપુજી એક પ્રકારની હિંસા ગણાવે છે અહીં પ્રજાના સાચા પિતા તરીકે બાપુની છબી ઉપસી આવે છે બરાબર આપણે તમે ગાંધીજીને બધા જાણતા જ હશો એ આપણે એ આપણે દેશમાં ભારતના પિતા તરીકે ઓળખાય છે બરાબર રાષ્ટ્રપિતા તરીકે ઓળખાય છે એનું નામ શું છે ગુરુ તો કે મોહનદાસ કરમચંદ ગાંધી અને જે એના પિતરાય ભાઈ છે જસવંતલાલ એના પોત્રી મનુબેન ગાંધી જે આ પાઠના લેખિકા છે એનું અને ગાંધીજી વચ્ચે જે પ્રસંગ વર્ણન થાય છે એ આ પાઠમાં સમજવાનું છે ગાંધીજીની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને આ મનુબેન લેખિકા છે એ ટ્રેનના બે ખાના બુક કરાવે છે પણ ગાંધીજી એને જરૂરિયાત વધારે નથી સમજતા અને કહે છે કે એક ખાનામાં જ આપણે પૂરતું થઈ જશે અને બીજું ખાનું સ્ટેશન માસ્તરને કહી અને બીજું ખાનું જે લટકતા હતા પેસેન્જરો એના માટે ફરીથી આપી દે છે તો આ પાઠમાં આપણે સમજવાનું છે કે ખપ કરતાં વધારે વાપરવું એને બાપુ એટલે કે ગાંધીજી એ હિંસા ગણાવે છે તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે પાઠને સમજીશું પાના નંબર 19 ઉપર ઈસવીસન 1947ની 30મી માર્ચના રોજ પૂજ્ય બાપુજીને નો આપણીને બિહારના યજ્ઞમાં ઝંપલાવ્યા પછી પહેલ વહેલું જ લોર્ડ માઉન્ટ બેટનને મળવા જવાનું થયું બરાબર 1947ના 30મી માર્ચના રોજ જે બાપુજી છે ગાંધી બાપુ એ નો આખરી એ શહેર ક્યાં આવેલું છે તો કે બિહારમાં અને બિહારમાં એવો એક દંગો ફસાદ છે તો ત્યારે ગાંધીજી એને શાંત કરવા માટે ગયા હતા એના પછી બરાબર એના પછીનું વર્ણન છે આ પાઠમાં કે પેલું એ અહીંયા બિહારમાં ગયા અને એના પછી એને કોને મળવા થયું સૌ પ્રથમ તો કે લોર્ડ માઉન્ટ બેટનને મળવા જવાનું થયું બરાબર તો વાઇસરોયે તો પૂજ્ય બાપુજીને વિમાનમાં મળવા બોલાવેલા બરાબર જે આ વાઇસરોય છે એણે બાપુજીને શેના મળવા બોલાવ્યા તો કે વિમાનમાં મળવા માટે બોલાવેલા પણ જે વાહનમાં કરોડો ગરીબો મુસાફરી ન કરી શકે તેમાં મારાથી કેમ બેસાય બરાબર ગાંધીજી કહે છે કે જે વાહનમાં બરાબર જે વાહનમાં કરોડો મુસાફરી બેસી ન શકે એ વાહનમાં ગાંધી
વડી સ્ટેશને સ્ટેશને આ પરમ પિતાના દર્શન કરવા હજારોની મહેતી જાતી છતાં કંઈ પણ તકલીફની એમને ક્યાં ખેમ ન હતી એમણે મને બોલાવીને કહ્યું બરાબર ગરમી એકદમ અસહ્ય હતી અને 24 કલાકનો રસ્તો હતો વડી સ્ટેશને સ્ટેશને શું થાય તો કે ગાંધીજીને મળવા માટે ઘણા લોકો ઉમટી પડે બરાબર અને એને કાંઈ ગાંધીજીને એના માટે કાંઈ ચિંતા હતી નહીં અને એણે ગાંધીજીએ મનુબહેનને બોલાવીને કહ્યું આવો જો આ યજ્ઞમાં તું એકલી જ મારી સાથે છો એટલે દિલ્હીમાં હું પહેલો વહેલો જાઉં છું બરાબર મનુબહેને શું કહે છે ગાંધીજી કે તું આ પ્રસંગમાં મારી સાથે આ યજ્ઞમાં એકલી જ આવે છે બરાબર એટલે હું તારી સાથે પહેલો વહેલો જાઉં છું મેં નો આપણી જતા તો નિશ્ચય કર્યો હતો કે ત્યાં જ કરું અથવા મરું અને સાથીઓને છૂટા કરે બરાબર ગાંધીજી જ્યારે નો આપણી ગામમાં ગયા ત્યારે વિચાર્યું હતું કે અહીંયા જ રહીશ અહીંયા જ જીવીશ અને અહીંયા જ મરીશ અને એ સાથીઓને પોતે છૂટા કરી આપતા બરાબર પણ તને આ મારા યજ્ઞમાં ભાગીદાર બનવા માટે મેં રજા આપી શું કે છે પણ આ યજ્ઞમાં મેં તને ભાગીદાર બનવા માટે મારી સાથે રહેવા માટે રજા આપી તું સાથે જ રહી એટલે જે નો આખીમાં બધાને છોડીને આવ્યો તેમજ અહીં બિહારમાં પણ બાકી દેવપ્રકાશ ગુન્નર વગેરે છે અને મૃદુલાબેન પણ રહેશે બરાબર શું કે છે કે નો આખીમાં હું આ બધાને મૂકીને આવ્યો તેવી જ રીતે અહીં પણ જ્યાં દેવપ્રકાશ ગુન્નર અને મૃદુલાબેન છે એ પણ રહેશે મૃદુલાબેન મારા વતી બધું સંભાળશે અને કામ કરશે શું કે છે કે હું ન હોઉં છતાં પણ મૃદુલાબેન નામના જે સ્ત્રી છે એ મારા વતી બધું કામ સંભાળશે અને કરશે પણ તને છોડીને કેમ જવાય બરાબર પછી ગાંધી બાપુ કહે છે કે પણ તને છોડીને કેવી રીતે જવાય એ તું પણ નહીં ઈચ્છે એટલે તારે મારી સાથે આવવાનું રહી બરાબર એ મનુબહેન પણ ના ઈચ્છે કે ગાંધીજી પોતાને છોડીને જતા રહે એટલે ગાંધીજી મનુબહેનને પોતાની સાથે રહેવા માટે જવા માટે કહે છે ઓછામાં ઓછો સામાન અને નાનામાં નાનો ત્રીજો વર્ગનો ડબ્બો પસંદ કરવાનો બરાબર ગાંધીજી જ્યાં મનુબહેન લેખિકા છે એને શું કહે છે કે ઓછામાં ઓછો સગવડવાળો અને નાનામાં નાનો ત્રીજા વર્ગનો ડબ્બો પસંદ કરવાનું કહે છે પણ જોજો આમાં તારી ખૂબ કસોટી છો હો શું કહે છે મનુબહેને કે જોજે આમાં તારી હું ખૂબ કસોટી કરવાનો છું બરાબર હવે પાના નંબર 20 ઉપર મેં સામાન તો ઓછામાં ઓછો લીધો પણ સ્ટેશને સ્ટેશને પૂજ્ય બાપુજીના દર્શનાર્થીઓની એટલી ભીડ જામશે કે ઘડીએ એમને આરામ નહીં મળે બરાબર આ લેખિકા છે શું કહે છે કે મેં સામાન તો ઓછામાં ઓછો લીધો હતો પણ સ્ટેશને સ્ટેશને જે બાપુને ગાંધીજી બાપુને મળવા લોકો ઉમટી પડશે અને ભીડ જામશે એને ગાંધીજીને આરામ જરાય મળશે નહીં એમ વિચારે છે વળી ફંડ પણ મારે ગણવું પડશે શું કહે છે ફંડ એટલે ફાળો પણ મારે ગણવું પડશે અને એ બધો જ અવાજ આવશે આમ વિચારીને મેં બે ખાનાવાળો ડબ્બો પસંદ કર્યો એકમાં સામાન રખાવ્યો અને બીજામાં પૂજ્ય બાપુજીને સુવાનું બેસવાનું રાખ્યું બરાબર આ બધું એને વિચાર્યું કે સ્ટેશને સ્ટેશને લોકો આવશે ગાંધી બાપુને મળવા તો અવાજ થશે ફાળો ઉઘરાવાનો અવાજ થશે તો ગાંધીજી આરામ કરી શકશે નહીં એટલે તેણે એક ડબ્બાની બદલે બે ડબ્બા બુક કરાવ્યા એક ગાંધીજીને આરામ માટે અને બીજા પોતાના માટે પટણાથી દિલ્હી જતી ટ્રેન સવારે 9:30 વાગ્યે ઉપડે બરાબર હવે પટણાથી દિલ્હી જતી ટ્રેન સવારે ક્યારે ઉપડે છે તો કે 9:30 વાગ્યે ઉપડે છે બાપુજી અને હું 9:25 વાગ્યે સ્ટેશને આવ્યા બરાબર 9:30 ટ્રેન પહોંચે છે તો બાપુજી અને આ મનુબહેન ગાંધીજી ક્યારે પહોંચે છે તો કે 9:25 રેલવે સ્ટેશને પહોંચી જાય છે લોકોની ભીડ અસહ્ય હતી બરાબર લોકોની ભીડ એકદમ હતી પણ અમે ચડી ગયા બાપુજી તો એક એક મિનિટનો સદુપયોગ કરતા બરાબર લોકોની અસહ્ય ભીડ હતી છતાં પણ મનુબહેન ગાંધી અને બાપુ બે બંને ટ્રેનમાં ચડી જાય છે અને બાપુને તો એક એક મિનિટનો સદુપયોગ કરવાનો હોય છે એટલે 5 મિનિટમાં ફોન ઉઘરાવી નાખ્યો શું કહ્યું 5 મિનિટમાં ટિકિટ ઉઘરાવી નાખ્યું 9:30 વાગે ટ્રેન ચાલી ગરમીના દિવસોમાં બાપુજી લોકોનું ભોજન 10 વાગે લેતા બરાબર ટિકિટ લઈ અને 10:30 ટ્રેન ચાલતી થઈ ગઈ હવે એમ કહે છે કે ગરમીના દિવસોમાં ગાંધીજી ક્યારે ભોજન લેતા હતા તો કે 10 વાગે પોતાનું ભોજન લેતા હતા હું બીજા ખાનામાં જઈ સામાન ખોલી પૂજ્ય બાપુજી માટે ખાવાનું તૈયાર કરવા ગઈ બરાબર એક ખાનામાં ગાંધીજી બેઠા હતા અને બીજા ખાનામાં મનુબહેન લેખિકા છે એ જઈ અને બાપુજી માટે રસોઈ તૈયાર કરવા માંડ્યા થોડી વાર પૂજ્ય બાપુજી વાળા ખાનામાં આવી બરાબર થોડી વાર જ્યાં બાપુજી બેઠા હતા ત્યાં તે ખાનામાં મનુબહેન આવ્યા બાપુજી તો લખવામાં પડ્યા હતા મને પૂછ્યું ક્યાં હતી મેં કહ્યું અહીં ખાવાનું તૈયાર કરતી હતી બરાબર બાપુજી તો પોતાનું કામ જ કરતા હતા કારણ કે એને એક મિનિટ પણ કિંમતી હતી ત્યારે મનુબહેન ગાંધી બાપુજી પાસે આવે છે તો બાપુ
મને મીઠો ટુકડો મળ્યો બરાબર ગાંધીજી જ્યારે આ લેખિકાની પાસે આવે છે ત્યારે ગાંધીજી કહે છે ને કે તું ક્યાં હતી અત્યાર સુધી તો એમ કહે છે કે હું તમારા માટે રસોઈ બનાવતી હતી પછી ગાંધીજી એને કહે છે કે જરા બારી બહાર નજર કરીને જો તો મનુબેન વિચારે છે કે મારી કંઈક નક્કી ભૂલ થઈ લાગે છે એટલે ગાંધીજી મને બહાર જોવાનું કહે છે તો બહાર જઈને બારીમાંથી નજર કરે છે તો લોકો શું કરતા હોય છે તો કે દરવાજો પકડી એને લટકતા હોય છે ટ્રેનમાં લટકતા જોવા મળે છે બરાબર આ બીજા ખાનાનું તે કહ્યું હતું બરાબર ગાંધીજી એને મનુબેન કહ્યું કે શું તે આ બીજા ખાનાનું કહ્યું હતું મેં કહ્યું હા બાપુજી હું અહીં જ બધું કામકાજ કરું સ્ટવ પર દૂધ ગરમ કરું વાસણો સાફ કરું તેથી આપને તકલીફ પડશે શું કહ્યું કે બાપુજી હું અહીં બધું જ કામ કરું છું સ્ટવ એટલે ગેસ ઉપર દૂધ ગરમ કરું વાસણો કરું તેથી આપને તકલીફ પડશે એમ જાણી મેં બીજા ખાનામાં કર્યું બરાબર શું કહે છે ગાંધીજીને કે તમે તો એક જ ખાનાનું કેર કીધું હતું કે ત્રીજા નંબરનો એક જ ખાનો તું બુક કરજે પણ ગાંધીજીએ મનુબહેને શું કર્યું તો કે બે ખાના બુક કરાવ્યા એક ખાનામાં ગાંધીજી પોતાનું કામ કરે અને બીજા ખાનામાં મનુબહેન લેખિકા છે એ ગાંધીજી માટે રસોઈ બનાવે બરાબર દૂધ ગરમ કરે એવું બધું કાર્ય કરે બરાબર તો મનુબહેન લેખિકા છે એ ગાંધીજીને કહે છે કે તમને કોઈ તકલીફ ન પડે એ માટે મેં આ બે ખાના બુક કરાવ્યા બરાબર તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ જે આગળનો પાઠ છે એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું થેન્ક યુ